મહત્વના સમાચાર ઉપર હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર વાત કરીએ. જે મહત્વના સમાચાર, જૂનાગઢમાં પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરનું વીજ કરંટથી મોત થયું છે. ભેસાણના બરવાળા ગામે રિપેરિંગ દરમિયાન આ ઘટના બની હતી. જયેશ માંડવિયા નામના કોન્ટ્રાક્ટરનું વીજ કરંટથી મોત નિપજ્યું છે. તો જયેશ માંડવિયા નામનું કર્મચારીનું મોત નિપજ્યું છે વીજ કરંટથી. જે રીતે મોડી રાત્રે મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, જૂનાગઢમાં પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરનું વીજ કરંટથી મોત નિપજ્યું છે. તો જેનું નામ જયેશ માંડવિયા છે, તો કર્મચારી ભેસાણના બરવાળા ગામે રિપેરિંગ દરમિયાન આ ઘટના બની હતી, જેમાં જયેશ માંડવિયા નામના કોન્ટ્રાક્ટરનું વીજ કરંટથી મોત નિપજ્યું છે. તો પીજીવીસીએલની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. સાથે જ મોડી રાત્રે મૃતદેહનો પણ પરિવારજનોએ સ્વીકાર કર્યો છે. તો જૂનાગઢની આ ઘટના છે જેમાં જયેશ માંડવિયા નામના કર્મચારીનું મોત નિપજ્યું છે. તો આ જ અંગે વધુ વિગત આપવામાં સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દીપીન. દીપીન, જણાવો કે જે રીતે મહત્વની વાત કરી કે પીજીવીસીએલના કર્મચારીનું મોત નિપજ્યું છે, આ અંગે પરિવારે જે આક્ષેપ કર્યો છે કે પીજીવીસીએલની બેદરકારીને કારણે આ ઘટના બની હતી, આ અંગે શું વિગત છે, સ્થાનિકોનું શું કહેવું છે? જી પાર્થ, જે ભેસાણ તાલુકાના બરવાળા ગામે જે પીજીવીસીએલનો કોન્ટ્રાક્ટર, ચણાકા ગામનો કોન્ટ્રાક્ટર જયેશ માંડવિયા હતો, તે ઘણા સમયથી પીજીવીસીએલના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતો હતો. અને ખાસ કરીને જે પીજીવીસીએલની જે કર્મચારીઓની જે તંગી હોય છે, જે કર્મચારીઓ ઓછા હોય છે, તેને કારણે આવી રીતે જે ગેરકાયદેસર આવી રીતે કોન્ટ્રાક્ટો પાસે જે પોતાના કામ હોય છે તે કામ કરાવવામાં આવે છે. જે ગઈકાલે જે પોતાની કોઈ ડ્યુટી નહોતી, કોઈ ફરજ નહોતી, અને જે પીજીવીસીએલની એક સેવાને કારણે જે કામ કરવા ગયો હતો અને ત્યારબાદ તેને ચોટ લાગતા તેનું મોત થયું હતું. ખાસ કરીને તેમના પરિવારજનોએ પીજીવીસીએલની બેદરકારી માટે આક્ષેપ કર્યો છે અને મુદ્દે સંભાળવાની પણ ના પાડી છે, અને જ્યાં સુધી સરકાર આમાં જાહેરાત નહીં કરે ત્યાં સુધી મુદ્દે નહીં સંભાળે. જી પાછ જી વિપિન, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.